वगर पेट्रोले चाले, वगर लाकड़ाए चाले, इधर
એ તમારે તમારા મગજથી ઉપયોગ કરીને લખવાનો છે. બિના સોચે સમજે કામ કરને સે ક્યા હાનિ હોતી હૈ, એ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે તમારે શોધવાનો છે. હું તમને 100 પ્રશ્ન સમજાવીશ અને તમારા ચોપડીની અંદર બધા જ પ્રશ્નના જવાબ આપેલા છે. ત્રીજું છે, વિક્રમ સારાભાઈની અપને નામ ખુદ ક્યો ચિઠ્યા લીધી હોગી, એનો જવાબ પણ મેં શોધ્યો છે અને તમને પણ શોધશો તો મળી જશે. ચોથું છે, લાખાને કુત્તે કો બે વફા સમજ કર લાઠી કા પ્રહાર કિયા, લાખા કી જગહ આપ હોતે તો ક્યા કરતે, એ તમારો મૌલિક વિચાર લખવાનો છે કે એ જગ્યાએ બધાના વિચારો જુદા જુદા હશે. બધા પોતા પોતાની વિચારે લખશે કે હું એ જગ્યાએ હોત તો શું કરત, હું આમ કરત, પેલો એમ કહેશે હું આમ કરત, એટલે બધાના જવાબ આમાં જુદા જુદા હશે. તમારે તમારી મૌલિકતાથી આ જવાબ લખવાનો છે. પછી ડાંચે પાસે કહાની લખીએ એવમ શીર્ષક દીજીએ. પ્રશ્ન 3, એક નોકર દ્વારા હાર ચોરી કરનાર, એ તમને આ વાર્તા ગુજરાતીમાં પણ આવતી હતી, એક લાકડી અને એ લાકડીને 5 મીટર લાંબી થઈ જશે એવું કહે છે, એટલે પછી પેલો જેણે ચોરી કરી હતી કીથી ઉસને ક્યા કરા, ઘર જાકે લાકડી કો 5 મીટર કાટ ડાલી. દૂસરે દિન રાજાને દરબાર મેં સબકો બુલાયા, ફિર સબકી લાકડી કી જાંચ કી તો ઉસકી લાકડી છોટી મિલી, તભી રાજા કો પતા ચલ ગયા કે યે ચોર હૈ. ઇસમે સે આપકો સીખ સીખ મિલેગી. પરિચ્છેદ, પરિચ્છેદ કા માતૃભાષા મેં અનુવાદ કીજીએ. માતૃભાષા એટલે આપણી માતૃભાષા કઈ છે, રાષ્ટ્રભાષા હિન્દી, તમારી માતૃભાષા કઈ છે, ગુજરાતી. તો માતૃભાષામાં અનુવાદ કીજે તેનું ગુજરાતી તમારે કરવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન 5, દિયે ગયે વાક્યો મેં સહી સ્થાન પર ઉચિત વિરામ ચિહ્ન લગાકર વાક્ય ફિર સે લખીએ. વિરામ ચિહ્ન લગાકર ફરીથી આખું વાક્ય તમારે બનાવવાનું છે. કોણ કહેતા હૈ કે ભારત વિજ્ઞાન મેં પીછે હૈ, ઉદ્ગાર ચિહ્ન હશે. ચાણક્ય ને કહા મેં તેરી રક્ષા કરૂંગા, વિધાન વાક્ય છે. આપકો કક્ષા મેં પઢના અચ્છા લગતા હૈ યા ઓનલાઈન, તો એ તમારે એના બધાય વાક્યની અંદર વિરામ ચિહ્ન તમારે શોધીને લખવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન 6, શબ્દો કો ઉચિત ક્રમ મેં રખકર વાક્ય ફિર સે લખીએ. શબ્દ તમને આડો અવળો આપેલો છે, ઉસને કિસ વિકાસ મેં ઉત્કૃષ્ટ ભારત કે કિયા પ્રદાન, તો એનો આડો અવળો શબ્દ તમારે બંધ બેસતું વાક્ય, આખું વાક્યનો અર્થ સ્પષ્ટ થાય એવી રીતે તમારે વાક્ય બનાવીને લખવાનું છે. હે ફૂલ અચ્છે લગતે સબકો, સબકો ફૂલ અચ્છે લગતે હે, આવી ને સબકો ફૂલ અચ્છે લગતે હે. ત્યાર પછી છે પ્રશ્ન 7, પ્રશ્ન 7 માં છે રેખાંકિત શબ્દ કા લિંગ પરિવર્તન કરકે વાક્ય ફિર સે લખીએ. લિંગ પરિવર્તન, લડકી તો લડકા, બચ્ચા તો બચ્ચી, શેઠ તો શેઠાણી, એવી રીતે તમારે લિંગ પરિવર્તન કરવાનું છે. ગાય દોડ રહી હે તો ગાય નું લિંગ પરિવર્તન, ગાય તો બળદ, તો બેલ દોડ રહા હે. શેઠ હક્કા બક્કા રહ ગયે તો શેઠાણી હક્કી બક્કી રહ ગઈ. કુત્તા વફાદાર પ્રાણી હે તો કુત્તાનું લિંગ પરિવર્તન કરીએ તો કુત્તી વફાદાર પ્રાણી હે. સૂચના અનુસાર કીજી, રેખાંકિત સંજ્ઞા કા પ્રકાર લખીએ. બંદર ઉછલ રહા હે, સંજ્ઞા નામ, જેને નામનો પ્રકાર લખવાનો છે. અહીંયા બંદર એક નામ છે, સંજ્ઞા છે, તો એક બંદરની જ્ઞાતિ આખી જાતિ કો લાગુ પડતા હૈ. ઇસકે લિયે બંદર તો કોનસી સંજ્ઞા હૈ, જાતિ વાચક સંજ્ઞા. તાજમહલ બહુ જ સુંદર હૈ, તાજમહલ તો તાજમહલ સમૂહવાચક સંજ્ઞા. ભગવાન બુદ્ધ અહિંસા કે પૂજારી થે, અહિંસા પ્રેમ નફરત તૃણા યે સબ ભાવવાચક સંજ્ઞા હૈ. કોનસી સંજ્ઞા હૈ, ભાવવાચક. તો ભગવાન બુદ્ધ અહિંસા કે પૂજારી થે, અહિંસા ભાવવાચક સંજ્ઞા. રેખાંકિત સર્વનામ કા પ્રકાર લખીએ, મેં સાતમી કક્ષા મેં પડતા હું, નિશ્ચય વાચક સર્વનામ, મેં સાતમી કક્ષા મેં પડતા હું એ નિશ્ચય છે, એટલે નિશ્ચય વાચક સર્વનામ. ગીતા અપના કામ સ્વયં કરતી હે, તો સ્વયં તો નિશ્ચય વાચક સર્વનામ. વહ કોણ આ રહા હે, પાછળ પ્રશ્નચિહ્ન છે, તો વહ કોણ આ રહા હે, કોણ તો પ્રશ્નવાચક સર્વનામ. ત્યાર પછી છે પ્રશ્ન 9, સૂચના અનુસાર ઉત્તર દીજીએ. દિયે ગયે શબ્દો કા
શબ્દ આપ્યા છે, બંને શબ્દનું તમારે સમાનાર્થી કરવાનું અને પછી એનું વાક્ય બનાવવાનું છે. મુગ્ધ એટલે આસક્ત, મુગ્ધ એટલે આસક્ત. મોહી મુગ્ધ હોકર મોર કો દેખને લગા. પછી બીજું વર્જિત, નિષેધ અને મનાય. વર્જિત એટલે નિષેધ અને મનાય, તો ધૂમ્રપાન કરના વર્જિત હે. પછી બો દિયે ગયે શબ્દો કા વિરુદ્ધાર્થી શબ્દ લેકર ઉસકા વાક્ય મેં પ્રયોગ કીજીએ. પહેલું છે જંગલી, જંગલી અને પાલતુ, અને પ્રારંભ તો અંત, પ્રારંભ તો અંત, એનો પણ વાક્યમાં પ્રયોગ કરને કા હે. પછી પ્રશ્ન 10, નીચે ગયે શબ્દો પર આધારિત પહેલિયા બનાવો. પહેલિયા બનાવે કા તમારે ચોપડીને દીધું. પહેલું છે સુરત, તીન અક્ષર કા નામ મેરા, ઉજાલા દેના કામ મેરા. પહેલા કટે તો રેજા કટે, અંત કટે તો સુર બન જાઓ. પહેલા કટે તો રજ કહેલાવ, અંત કટે તો સુર બન જાઓ, તો એનો જવાબ આવશે સુરત. પછી બીજું છે સમય, તો તીન અક્ષર કા મેરા નામ, કભી ન રુકના મેરા કામ. આદિ કટે તો ભય કહેલાવ, મય કહેલાવ, અંત કટે તો સબ કહેલાવ. ઉત્તર સમય. અપની રાય લખીએ, અપની રાય એટલે આપણા વિચારો લખવાના છે. પશુ પંછીઓ કો પિંજરે મેં બંધ કરના ચાહીએ કે નહીં, ક્યું, એમાં તમારે તમારો વિચાર લખવાનો. તમારા મનમાં જે કોઈને એમ થાય કે ના કરવો જોઈએ, કોઈને એમ થાય કે ના ન કરવા જોઈએ, તો આમાં તમારે તમારો મૌલિક વિચાર લખવાનો છે. કોઈને એમ થાય કે હા હા પશુ પક્ષીને તો પૂરીને રાખવા જોઈએ, આપણે પાળવા જોઈએ, એમને ખવડાવવું જોઈએ, એમને પીવડાવવું જોઈએ, કોઈ એમ કે નહીં કિસી કી આત્મા નહીં દુખાણી ચાહીએ, ઉસકો પિંજરે મેં બંધ નહીં કરના ચાહીએ, કોઈ મનમાં એવું વિચારે, કોઈ મનમાં એવું વિચારે, તો આમાં તમારે તમારો મૌલિક વિચારો લખવાના છે. બીજો પ્રશ્ન છે, આપકે પિતાજી જૂઠા બહાના બનાને કો કહે, તાપ કરે કે ક્યો. તમારા પિતાજી કોઈ જૂઠું બહાનું બનાવવાનું તમને કે જા તારા કિચનને એવું કહી દે છે કે કાલ હું બહાર જઉં, તે એસા કરના ચાહીએ યા નહીં, અને તમે એવું કરશો, નહીં કરો તો કેમ, અને કરશો તો કેમ, એનો જવાબ પણ તમારે તમારી રીતે મૌલિક લખવાનો છે. ત્યાર પછી છે પ્રશ્ન 12, કિસી એક વિષય પર નિબંધ લખી. યદિ મે પ્રધાનમંત્રી હોતા તો હમારે જીવન મે પઢાઈ કા મહત્વ ઓર ઓનલાઈન શિક્ષણ. ઓનલાઈન શિક્ષા જે અત્યારે આપણે હાલ કાલથી પાછી ઓનલાઈન તમારા રેડિયો ચાલુ કર્યા એને ઓનલાઈન શિક્ષા, ઓનલાઈન શિક્ષાની અંદર પણ તમે તમારા વિચારો લખી શકો, એની પણ અંદર નિબંધ તમે લખી શકો, તમે પાનું ભરી શકો કે ઓનલાઈન શિક્ષામાં તમને શું પ્રોબ્લેમ થયા, તમને શું ફાયદો થયો, એ પણ તમે એની અંદર રજૂઆત કરી શકો. અહીંયા તમારું હિન્દીનું પેપર પૂર્ણ થાય છે. તમારા મૌલિક વિચારોનો જવાબ તમારે જાતે લખવાના છે. અમુક જવાબ મેં તમને કીધા છે. અહીંયા તમારું પેપરનું રિવિઝન પૂર્ણ થાય છે. નમસ્તે, બાય બાય.